नमस्कार दर्शक मित्रों, PNTV न्यूज मां हूं महिपाल, आपનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગાંધીનગર શહેરમાં આ સીઝન દરમિયાન પ્રથમવાર મેલેરિયાના દર્દીઓની સંખ્યા 2 આંકડામાં પહોંચતા તંત્રએ તેની કામગીરીને સઘન બનાવી દીધી છે। એક જ દિવસમાં આટલા કેસો મળતા તંત્રએ તાબડતોડ એન્ટી લાર્વેલની કામગીરીને સઘન બનાવી દીધી છે। મળતી વિગતો મુજબ 30 જેટલા સેક્ટરો અને 8 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલા આ નગરમાં પહેલીવાર આ સીઝનમાં 2 આંકડાઓમાં દર્દીઓ નોંધાયા છે। તંત્રએ છૂટાછવાયા મળી આવેલા આ કેસોને ગંભીરતાથી લીધા છે અને શહેરમાં સર્વેલન્સ તેમજ બ્લડ સેમ્પલ કલેક્શન સહિતની એન્ટી લાર્વેલની કામગીરીને સઘન બનાવવા માટેની સૂચનાઓ જારી કરી દીધી છે। ગાંધીનગર શહેરમાં વાહકજન્ય રોગચાળો વકરે નહીં તે માટે 2 ઝોનમાં વહેંચી 40 જેટલા મેલેરિયા વર્કરોની 10 જેટલી ટીમો બનાવી છે અને આગામી દિવસોમાં સર્વેલન્સ તેમજ એન્ટી લાર્વેલની કામગીરી સઘન બનાવવામાં આવશે તેની વ્યૂહરચના તંત્રએ તૈયાર કરી અમલી બનાવી છે। મળતી વિગતો પ્રમાણે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મળી આવેલા આ કેસોને લઈ તંત્ર દ્વારા મચ્છરના બ્રિડિંગ પણ શોધવાની કાર્યવાહી સઘન બનાવી છે તેમજ તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી બસોના બોર્ડ ઇલેક્ટ્રિક બનાવવા અંગેની ગંભીર વિચારણા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ માટે આગામી 1-2 દિવસમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે। મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર અમદાવાદ વચ્ચે આજે દોડતી 103થી વધુ બસોની 185થી પણ વધુ ટ્રીપો હોય છે। આ બસો પૈકીની મોટાભાગની બસોમાં તેના રૂટ બોર્ડ નહીં હોવાની ગંભીર ફરિયાદો વારંવાર ઉઠી રહી છે। આ ફરિયાદોના ઉકેલ માટે હવે ઇલેક્ટ્રિક બોર્ડનો વિકલ્પ વિચારવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે। વાહન વ્યવહાર નિગમ અને વિભાગના અધિકારીઓએ આ અંગેનું મંથન આરંભ્યું છે। મળતી વિગતો પ્રમાણે કેટલીક બસો દિવસમાં 2-3 રૂટ પર અલગ અલગ ફરતી હોય છે જેને કારણે 2-3 બોર્ડ લગાવવા પડે છે। આમાં ઘણીવાર ક્ષતિને કારણે બસ પર રૂટ બોર્ડ મૂકવામાં નહીં આવતા હોવાનું તેમજ કેટલાય રૂટ બોર્ડ ચોરાઈ જવાની પણ ફરિયાદોને પણ સમાવેશ થાય છે। આ સંદર્ભે હવે તંત્રએ આવી બસોને અલગ ફાળવવા તેમજ બીજી બસો જે એક જ માર્ગ પર ટ્રીપો કરે છે તેના માટે ઇલેક્ટ્રિક સર્કિટવાળા બોર્ડ લગાવી શકાય કે કેમ તે વિશે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે। તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। कभी कभी ब्रेक लो, किटकैट खाओ, न जाने अगला पल क्या ले आए। किटकैट ब्रेक बनता है। विराम बाद आप सबनु हार्दिक स्वागत छे। तो જોઈએ આગળના સમાચાર વિગતવાર। સફાઈના મામલે કોંગ્રેસ સામાન્ય સભામાં તૂટી પડ્યું હતું। મિલકત વેરામાં સફાઈ ચાર્જ વસૂલાઈ રહ્યો છે છતાં લોકોના ઘર સુધી સફાઈ પહોંચી નથી તેવો આક્ષેપ કોંગ્રેસે સભામાં કર્યો હતો। વાઇબ્રન્ટ સમય અમદાવાદથી છેક સફાઈ કામદારોને બોલાવવામાં આવે છે જ્યારે રથયાત્રા જેવા ધાર્મિક પ્રસંગે સફાઈના મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનો ચાબખો પણ મારવામાં આવ્યો હતો। સામાન્ય સભામાં મુદ્દાઓની ચર્ચામાં વ્યક્તિગત ટાર્ગેટને લઈને વાતાવરણ અનેકવાર ગરમાઈ જવા પામ્યું હતું। ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર મહેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં સફાઈનો મુદ્દો હલ્લો મચ્યો હતો। કોંગ્રેસ પોતાની જૂની ઉઘરાણી લઈને બેઠું હતું, ડોર ટુ ડોરની સફાઈની યાદ કરાવી હતી, ડોર ટુ ડમ્પિંગ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી છતાં તેમાં હજુ સુધી કશું થયું ન હોવા બાબતે ટીકા કરી હતી। કોર્પોરેશન દ્વારા મિલકતવેરો વસૂલવામાં આવે છે જેમાં સફાઈ ચાર્જ લેવામાં આવતો હોવા છતાં લોકોની સફાઈ મળતી ન હોવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસના સભ્ય જીતુ રાયકાએ લોકોના ઘર સુધી સફાઈ પહોંચી ન હોવા બાબતે ખુલાસો માંગ્યો હતો। સફાઈ ઝુંબેશ દરમિયાન કોઈ એક સેક્ટરમાંથી જ 100 ટન જેટલો કચરો નિકાલ કરવાની વાત પણ તેમણે શંકા જતાવી હતી। વધુમાં એક સેક્ટરની સાફ સફાઈમાં આખા તંત્રને જોતરી દેવાથી અન્ય સેક્ટરોની શું સ્થિતિ થાય તેવો સવાલ કર્યો હતો। આમ છતાં તંત્ર સફાઈમાં તદ્દન નિષ્ફળ હોવાનું કહ્યું હતું। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર અને તમે આજ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો। PNTV ન્યૂઝ, અવર સિટી અવર ન્યૂઝ।